ટુ શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે શિયાળામાં ખૂબ જ હેલ્ધી અને ઘરમાં બધાને ભાવે એવી સરસ મજાની ટેસ્ટી પાલક દાળ કે પછી દાળ પાલક તડકા કેવી રીતે બનાવવું એ જોઈશું તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ આ દાળ બનાવવા માટે આપણે અડધી વાટકી મગની મોગર દાળ અને એનાથી અડધી ક્વોન્ટિટીમાં મગની ફોતરાવાળી દાળ લેવાની છે આ બંને દાળની ક્વોન્ટિટી તમારી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય ગ્રામમાં સો ગ્રામ જેટલી દાળ લેવાની છે દાળને બેથી ત્રણ વાર પાણીથી સરસ રીતે ધોઈ લેવાની અને પછી આમાં બીજું પાણી ઉમેરીને અડધાથી એક કલાક માટે પલાળીને રાખવાની છે એક કલાક પછી દાળ સરસ રીતે પલળી જાય એટલે આને કુકરમાં લઈ લેવાની અને આની સાથે સ્વાદ પ્રમાણે મીઠું થોડી હળદર અને એક ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું પછી જરૂર પ્રમાણે કે અડધાથી પોણા કપ જેટલું પાણી ઉમેરીને આ દાળની બે વિસલ કરી લેવાની છે પછી એક જાડા તળિયાવાળી કઢાઈમાં એકથી દોઢ ચમચા જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડી રાઈ થોડું જીરું એક સૂકું લાલ મરચું અને બે સમારેલા લીલા મરચાં ઉમેરવાના પછી એક મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું ટામેટો ઉમેરવાનું પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું દાળ બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું છે એટલે મીઠું એ પ્રમાણે ઉમેરવાનું પછી થોડી હળદર એક ચમચી જીરું એક ચમચી કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું મસાલાને ટામેટાની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાના અને પછી આમાં એક ચમચી જેટલું પાણી ઉમેરીને આને એક મિનિટ માટે કૂક કરવાનું છે ટામેટા અને મસાલા સરસ રીતે કૂક થઈ જાય એટલે આમાં સોથી દોઢસો ગ્રામ જેટલી ધોઈને ઝીણી સમારેલી પાલક ઉમેરવાની પાલકને વઘારમાં સરસ રીતે મિક્સ કરી દેવાની અને પછી ઢાંકીને એક મિનિટ માટે કૂક કરવાની છે એક મિનિટ પછી ફરીથી આને હલાવી લેવાનું પછી આને ખુલ્લું જ બે થી ત્રણ મિનિટ માટે કૂક કરવાનું છે પાલક સરસ રીતે કૂક થઈ જાય એટલે જે દાળ બાફીને રાખી છે એ આમાં ઉમેરી દેવાની હવે જો તમારે આ પાલક દાળને રોટલી કે પરોઠાની સાથે સર્વ કરવી છે તો એને આ રીતે થીક રાખી શકો છો અત્યારે મીડિયમ થીક કન્સિસ્ટન્સીવાળી પાલક દાળ બનાવવા માટે કુકરમાં થોડું પાણી ગરમ થવા માટે મૂકી દેવાનું અને પછી જરૂર પ્રમાણે આમાં ગરમ પાણી ઉમેરતા જવાનું અને આની કન્સિસ્ટન્સી સેટ કરવાની છે પાણી ઉમેર્યા પછી આને બેથી ત્રણ મિનિટ માટે કૂક કરવાનું હવે ગેસ બંધ કરી દેવાનો અને દાળ સરસ રીતે કૂક થઈ ગઈ છે આ દાળ જ્યારે ઠંડી થાય ત્યારે અત્યારે જે કન્સિસ્ટન્સી છે એના કરતાં પણ થોડી ઠીક થશે તો હવે આમાં વન ફોર ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરવાનો અને અડધી ચમચી જેટલું ચોખ્ખું ઘી ઉમેરવાનું છે છેલ્લે આ રીતે ઘી ઉમેરવાથી આ દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો તમે જરૂર ટ્રાય કરજો અને અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો બધું સરસ રીતે મિક્સ કરી દઈએ એ પછી આ દાળને એક સર્વિંગ બોલમાં લઈ લેવાની છે અત્યારે જે માપ લીધું એનાથી તમે ત્રણથી ચાર વ્યક્તિને સર્વ કરી શકો એટલી દાળ બનીને તૈયાર થશે દાળને આ રીતે સર્વ કરવી હોય તો પણ કરી શકાય અને જો આની ઉપર વઘાર એડ કરવો હોય તો નવસેકા ગરમ તેલમાં થોડું કાશ્મીરી મરચું એડ કરીને એ તેલ આના ઉપર એડ કરી દેવાનું તો તમે પણ આ રીતથી આ પાલક દાળ બનાવીને જરૂર ટ્રાય કરજો આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે